ડાન્સ કોમ્પિટિશન હોય ત્યારે બધાને બહુ ટેન્શન હોય, સ્પેશિયલી જે પર્ફોર્મન્સ કરવા માટે હોય તેને કરતાં મમ્મી આપવાનું, રાઈટ? તો પહેલાં મમ્મી આપવા માટે જોરદાર તારીફ થઈ જાય બધાને એફર્ટ્સ માટે. બીજું યામિની બેન, ખૂબ સરસ આટલું ફાઇન પ્લેટફોર્મ, આટલી સ્ટ્રેન્થમાં અને પ્લસ આટલી ટાઈટ કોમ્પિટિશન. અમે બંને એ જ કરતા હતા કે અમને રબર થઈને કે શું કરીએ શું નહીં કરીએ. જ્યારે કોમ્પિટિશન હોય ત્યારે તમારું ફર્સ્ટ સોંગ સિલેક્શન પર બહુ જ ધ્યાન આપવું. અમુક કન્સેપ્ટ બહુ સરસ હતા, બધાની મહેનત દેખાતી હતી, સ્પેશિયલી નાના બાળકો માટે બહુ જ સરસ હતું. એટલે અમે લોકોએ પછી એવું ડિસાઇડ કર્યું કે કઈ રીતે કરવું, એટલે અમે અલગ અલગ ગ્રુપ બનાવી લીધા છે, બે નંબર નાના બાળકોમાં, બે નંબર મોટા બાળકોમાં. એટલે ટેન્શન નહીં, એટલે મમ્મી ઉપર ખાસ ટેન્શન હોય કે આપણે મારા બચ્ચા નાના અમે તો મોટા કઈ રીતે કમ્પેર કરશું. તો ડોન્ટ વરી અબાઉટ ધેટ ઓલ. સેકન્ડ, એક્સપ્રેશનનો બહુ જ ધ્યાન આપવાનું ગણાનું હતું. ખાસ એક વસ્તુ જે બીજીમાં તમે ધ્યાન આપી શકો, ગાઓ તો બધા ગાઓ, નહીં ગાઓ તો બધા સ્માઇલ જ આપો. અડધા ગાય, અડધા નહીં ગાય, થોડું ખરાબ લાગે. બાકી બધાનું એફર્ટ બહુ ફાઈન. સ્પેશિયલી હું ગર્લ્સને બિગેન કરીશ, બીકોઝ અલુના પાંચ પાંચ દિવસના ઉપવાસ બાદ આટલી સરસ એનર્જી સાથે, માતાજીની કૃપા સાથે આટલું સરસ પર્ફોર્મન્સ, બહુ સરસ, બહુ સરસ. એટલે આ નવી વસ્તુ બીજી વાત ધ્યાન આપજો, બધા જ વિનર છે, બધા જ વિનર છે, બધાને બહુ ખૂબ સરસ પર્ફોર્મન્સ હતા. અને તમારો સ્પેશિયલ થેન્ક્સ તો યામી લઈને શું પડશે કે આટલું સરસ પ્લેટફોર્મ તમને મળી રહ્યું છે, અને યુઝ હવે કઈ રીતે કરવો એ તમારે વિચારવાનું. થેન્ક યુ ચિંતનભાઈ. આપણે દરેક પાર્ટિસિપન્ટ્સને એક વાઉચર આપણે અહીંથી પ્રોવાઈડ કરીએ છીએ, વિકાસ માટે કે અહીંયા જે પણ પાર્ટિસિપન્ટ્સ આવે છે એ સ્ટેજ પરફોર્મન્સ તો કરે જ છે, સ્ટેજ ઉપર આવી એ પોતાનું એક ટેલેન્ટ બતાવે છે, અને એને જ અમારે પ્રોત્સાહિત કરવાનું અમારું કામ છે. આ 25 વર્ષથી જે અમે કરી રહ્યા છીએ એનો અમને આનંદ છે, અને દરેક જણ વાઉચર લઈને જાય અને એન્જોય કરે. નંબર આવે કે ન આવે એક ડિફરન્ટ મેટર છે, પણ અહીંયા પરફોર્મ કરે એ બહુ જરૂરી છે. પરફોર્મન્સ કરશે તો હું એને ઈચ્છીશ કે અહીંયા જે પણ પરફોર્મ કરીને જાય છે એ કોઈ એવા સારા લેવલ સુધી જાય અને તમારું મા બાપનું નામ રોશન કરે એવું હું ઈચ્છીશ. એના માટે હું આટલી બધી મહેનત મેં કરી રહી છું. થેન્ક યુ સો મચ. અને ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ આજે રિયાલિટી શોમાં પરફોર્મ કરે છે, જે નાના 5 વર્ષથી લઈને પરફોર્મ કરવા માટે 2.5 વર્ષના જ બાળકો પણ પરફોર્મ કરી ચૂક્યા છે, નાના બાળકો પણ. એમાં આજે ઘણા રિયાલિટી શોમાં એ લોકો પરફોર્મન્સ કરે છે, તો એનો અમને સૌને ગર્વ છે. થેન્ક યુ સો મચ. અને હવે નેક્સ્ટ કેટેગરી શરૂ કરીશું 5 મિનિટની અંદર. થેન્ક યુ.